એમાં વર્ષો લાગી જાય છે. રુઝાનબેન, અન્ય ગુનાઓની વાત કરતા પહેલા બળાત્કારની વાત કરીએ. બળાત્કાર, સ્ત્રીઓ પર અત્યાચાર, મહિલાઓ પર જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે, એના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હું એક કરતા પહેલા મારે એક બે પોઈન્ટ મૂકવા હતા. સાહેબે સૌથી પહેલા કહ્યું આપણા કે આઉટસાઇડ ગુજરાતના લોકો કરે છે. સાહેબ, આઈ વુડ નોટ અગ્રી ટુ ધીસ પોઈન્ટ ઇન ટર્મ્સ ઓફ કે આઉટસાઇડ ગુજરાત કે ઇનસાઇડ ગુજરાત. આપણે વી એઝ અ કન્ટ્રી ઇન્ડિયા આપણે વાત કરી રહ્યા છીએ, પહેલો પોઈન્ટ છે. એટલે આઉટસાઇડ ગુજરાત ડઝન્ટ મેક મચ ઓફ અ ડિફરન્સ. બીજી વાત, એવા ડેટા નથી, એ બી તમને કહી દઉં. તમે કહી દીધું, પણ મારી પાસે અત્યારે રેપના એવા કોઈ જ ડેટા નથી. મારી પાસે રેપનો એક ડેટા છે કે 94% જાણકાર લોકો કરે છે, પણ મારી પાસે એવા કોઈ ડેટા નથી કે આઉટસાઇડ ગુજરાત વાળા કરે છે. સો આઈ વુડ નોટ અગ્રી ટુ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ કે આઉટસાઇડ ગુજરાત અંદર જે ધાડ, ડકાયટી, ડકાયટી અગર તમે અત્યારે જે ડેટા જોશો તો વધી ગયો છે, ભયંકર વધ્યો છે. ને એમાં એવું કોઈ જ એ નથી કે ભાઈ બહારના લોકો છે યા આઉટસાઇડ ગુજરાતી છે. સો લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધીસ થિંગ્સ એન્ડ ડુ મોર પોલરાઇઝેશન. આમે કાફી પોલરાઇઝેશન થઈ ગયું છે, ઇન્ડિયામાં થઈ રહ્યું છે, એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ. પહેલો પોઈન્ટ હતો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જ્યારે આપણે સાહેબે, આપણા વકીલ સાહેબે વાત કરી કે, અને આપણે બંને સાહેબો ઇનફેક્ટ વાત કરી કે બહુ બહુ પોલીસ પર બહુ બધો પ્રેશર છે બંદોબસ્ત. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, બંદોબસ્તનો પ્રેશર છે, સાચી વાત છે. અત્યારે રથયાત્રા ગઈ, સાહેબ 15 દિવસથી બીજા કોઈ કામ જ નહોતા થયા રથયાત્રા સિવાય. એટલે તમે કયા પ્રેશરની વાત કરો છો સાહેબ? શું પ્રેશરની વાત કરો છો? બધા કામો અટકી ગયા હતા, કમ્પ્લેનો લેવાતી નહોતી, એફઆઈઆર થતી નહોતી, ઇન્વેસ્ટિગેશનો નહોતા થતા, કશું જ નહોતું થતું. કારણ કે બર્ડન કહેવાય બેન, એને બર્ડન કહેવાય કે બંદોબસ્ત બંદોબસ્ત ના પણ પણ એ સામે કહી દે કે સાહેબ મને કમ્પ્લીટ કરો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે વકીલ છો, પણ હું બી આઈ મીન આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ પોઈન્ટ અત્યારે એ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે એ છે કે જ્યારે એ તમે જે પ્રેશર મીન કરો છો, એ પ્રેશરની સામે આમ પોતાની લીવ્સ પાસ થઈ ગઈ. આપણે થોડા દિવસ પહેલા પેપરમાં વાંચ્યું કે અંદર અંદર પેલા ઘોડા બારાત પર કોઈનું ફેરવેલ બી કર્યું, એ બધું કર્યું હતું. એટલે આપણે બી વાંચ્યું છે. એટલે આપણે લેટ અસ નોટ ગેટ, જેનો પણ રજા જોઈએ છે, લોકો ફોરેન ટ્રીપ બી મારી લે છે, પોલીસ વાળાઓને એ બધું છે, એટલે આપણે એમાં ના પડીએ તો સારું. કારણ કે બધા પોત પોતાની રજાઓ મેનેજ ને હેન્ડલ કરી લે છે. કદાચ બિચારા ડાઉન ધ લેવલ કોન્સ્ટેબલ લેવલ બિચારાઓને તકલીફ થતી હશે, હું સામેથી કહું છું બિચારાઓ, પણ અપ ધ લેવલ એવી ખાસ તકલીફ નથી થતી. હા, કોઈક વાર થાય છે, પણ મેજોરિટીમાં નથી થતી. હું રિપીટ કરવા માંગુ છું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે અગર આપણે કોર્ટની જ વાત કરીએ છીએ તો તારીખ પર તારીખ કેમ પડે છે? બંને વકીલો, હવે આપણે થોડું એ બી વાત કરી લઉં કે તારીખ પર તારીખ એટલા માટે પડે છે કારણ કે બંને વકીલો સ્થળને શું કહેવાય રમાડે છે કે ભાઈ આજે હું ના આવ્યો, આજે પેલો ના, આજે પેલો બિઝી છે, આજે ઓલો બિઝી છે, ને એટલા માટે તારીખ પર તારીખો પડે છે. કમિંગ બેક ટુ અવર ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ, જ્યારે સાહેબ જે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, કારણ કે ઘણા કોર્ટમાં જજ સાહેબોને વર્ડિક્ટ આપ્યું હોય છે, ખબર પડે છે, એઝ અ જનરલ લેમેન ખબર પડે કે આ ગુનો થયો છે, પણ એ લોકો પાસે પ્રૂફ નથી હોતું કારણ કે ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત નથી થતું. હવે તમારા રેપની વાત, આપણા રેપ કેસીસની વાત કરું, રેપ કેસીસમાં સૌથી મોટો ઇશ્યુ છે કે માંડ માંડ ઝઘડી પગડીને અમે રેપ કેસીસ દાખલો કરાઈએ છીએ. માંડ માંડ ઝઘડી પગડીને, વાય એમ યુઝિંગ ધ વર્ડ કે આ કમ્પ્લેનો લેવાય છે, પણ બબ્બે ત્રણ ત્રણ મહિના સુધી પેલો ફરતો રહે, પછી એફઆઈઆર માંડ માંડ કન્વર્ટ થાય, પછી એના કેસ આગળ વધે, ધીમી ધીમી પેલો છૂટી. ઘણી વાર ઇનિશિયલ તો ફરતો જ રહેતો હોય, પેલી જે બિચારી રેપ છે એના માથે એકદમ ટેન્શન થતું હોય, કારણ કે એટલી વારમાં એના ઘરવારને ધમકી આપે, વિટનેસીસ હોસ્ટાઇલ કરવાની ટ્રાય કરે, પછી કહે કે પેલું ફેમિલી પ્રેશર, સમાજ પ્રેશર બધું છોકરી પર લાવે કે તારું નામ બગડશે, તું બદનામ થશે, આ તો છૂટી જશે, આને તો કશું થશે નહીં, એ ઓળખાણો કાઢે, પોલિટિકલ પ્રેશર લાવે, મસલ પાવર લાવે. આ બધા વર્ડ્સ હું એટલે યુઝ કરું છું કે આમ કે બધા થઈ રહ્યા છે. એમાં પોલીસ વાળા શું કરે, એક્ઝામ્પલ આપવા માંગુ છું ફરી. અત્યારે આપણે વચ્ચે જ અત્યારે બહુ જ રિસન્ટ કેસ જોયો કે એમએલએ સાહેબે પેલા બેનને ફૂટબોલર બી લાત મારીને, બરોબર છે, કેટલા એ દિવસે રાતે તો એફઆઈઆર લીધીને બીજા દિવસે પ્રેસ પાછળ પડી ત્યારે એફઆઈઆર લેવાય. હું આટલા માટે કહી રહી છું, હું આ કેસ એટલા માટે કહી રહી છું કારણ કે એ બેનને પછી કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. હવે તમે બધા કહેશો એને કોમ્પ્રોમાઇઝ કરવાની શી જરૂર હતી, પણ કોમ્પ્રોમાઇઝ એટલે કરવું પડ્યું કે તેમનું એ જ જગ્યાએ રહેતા હોય, બધા પોલિટિકલ પાર્ટી પ્રેશર કરે કે ના હવે તમે અહીંયા નહીં તો તમારા દાના પાણી પ્રોબ્લેમ થશે. આ તે તો બિચારી દીકરીને બેન શું કરે, ઇટ શી હેઝ ટુ કોમ્પ્રોમાઇઝ, શી ડઝ નોટ હેવ અ ચોઇસ, એટલે એને કોમ્પ્રોમાઇઝ કર્યું. એટલે અનફોર્ચ્યુનેટલી આવા બધા રીઝનના લીધે લોકોને ખબર છે કે આજે તો કાલે બેન કોમ્પ્રોમાઇઝ કરી જ લેશે, હવે તો રક્ષાબંધનની નવી સીઝન, નવું ફેશન આવી ગઈ છે. એટલે અનફોર્ચ્યુનેટલી બેન તમે મને પૂછ્યું ને એનો હું જવાબ આપી રહી છું બેન, એટલે આ રેપ કેસીસ દિવસે દિવસે ડેટા બતાવે છે, હું નથી બતાવી રહી, બરોબર, કેમ ઘટતા નથી ને કેમ વધી રહ્યા છે, કારણ કે જે ગુનેગાર છે એને ખબર છે કે હું છૂટી જઈશ, મેરા કુછ કોઈ કુછ નહીં બિગાડ સકતા, અને એટલા માટે આ વધી રહ્યા છે. બિલકુલ, આ એક પ્રકારનો અત્યાચાર જ કરવામાં આવે છે. બહુ મોટો બેન, બહુ મોટો.